વડોદરા શહેરના ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતી મહીસાગર નદીના ફ્રેન્ચવેલ કૂવાની આસપાસ ગતરોજ વાવાઝોડાને કારણે વીજ થાંભલા પડી ગયા હતા. છેલ્લા 3 દિવસ દરમિયાન ગુલાબ વાવાઝોડાની અસરને કારણે વડોદરા શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો. દરમિયાનમાં મહીસાગર નદીના પટમાં કરેલા ફ્રેન્ચવેલની તપાસ આસપાસમાં કેટલાક વીજ થાંભલા અને વૃક્ષો પડવાને કારણે પાણી પુરવઠામાં વિક્ષેપ પડ્યો હતો. ગત રોજ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારના લોકોને પીવાના પાણીનો કકળાટ સર્જાયો હતો. ત્યારબાદ પૂર્વવત પાણીનો પુરવઠો મળતો શરૂ થયો હતો. તેમાં છાણીસમા સયાજીબાગ જેલ ટાંકી પાણી પહોંચ્યું હતું, પરંતુ છેલ્લે આવતી લાલબાગ ટાંકીમાં પાણીનો પૂરતો જથ્થો નહીં મળતા આ વિસ્તારના 45,000 લોકો બીજા દિવસે પણ પીવાના પાણીથી વંચિત રહ્યા હતા, જે અંગે સ્થાનિક રહીશોએ કોર્પોરેટર બાલુ સર્વેને રજૂઆત કરી હતી, જે બાદ કોંગ્રેસના કોર્પોરેટરે લાલબાગ ટાંકી ખાતે જઈને ધરણા કર્યા હતા અને લોકોને પાણી પહોંચાડો એવી માંગણી કરી હતી. બારુભાઈ, એક તરફ વરસાદનો માહોલ છે, વરસાદ પડી રહ્યો છે, તેથી જતાં પાણી માટે વલખા મારવા પડે છે, શું કહેશો એના વિશે? આજે ધરણા પર બેઠા તમે જોઈ શકો, વડોદરા શહેરમાં અમારા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પાણી નથી મળ્યું. મહીસાગરથી જે પાણીનું વિતરણ થતું હોય એ તમામ વિસ્તારમાં લોકોને બે દિવસથી પાણી નથી મળ્યું. કાલથી જે કંઈ લાઇટના થાંભલા વાંભલા પડી ગયા હતા એના પછી કામગીરી લાઇટ આવી ગયા પછી આજથી સવારથી પાણીનું વિતરણ ચાલુ થયું છે. પણ વિતરણમાં એ લોકોની અનાવડતના લીધે અમારા વિસ્તારના લોકો પાણી માટે રહી ગયા છે. કેમ કે જે અધિકારી હોય, જે પાણી પુરવઠાનો ડેપ્યુટી હોય, એને જે છાની ટાંકીવાળાએ 3-3, 4-4 કલાક પાણી લઈ લીધું. આગળ પછી સયાજી બગીચાની જે ટાંકી છે એ લોકોએ પાણી લઈ લીધું, પછી જેલ ટાંકીવાળા લઈ લીધું. એના લીધે અમારા વિસ્તારના 40-45,000 લોકો લાલબાગ ટાંકીમાં એક પણ ટીપું પાણી આગળ આવ્યું નથી. એના લીધે કાલનો દિવસ આખો, આજનો અડધો દિવસ લોકો પાણી વગર રહ્યા છે અને હજારો ફોન અમને આવી રહ્યા છે. એટલે આ તંત્રના ભૂલના લીધે, સત્તાધારી પક્ષના ભૂલના લીધે, અગાઉ પણ આવો વરસાદ પડતો હતો. તમે જોઈ શકો કે આજે કે થાંભલા વારંવાર આપણા ચોમાસામાં પડી જતા હોય છે. આધુનિક ટેકનિક આવી છે તો કેબલો નાખી દેવા જોઈએ કે આ દર વર્ષે ચોમાસામાં આવી તકલીફ ના થાય. અને આ લોકો અગાઉ પણ તમે પાણીની સ્કીમ સિસ્ટમ આવી હતી, સ્કાડા સિસ્ટમ, કે જે આખા વડોદરા શહેરનું કંટ્રોલ થાય, લોકોને કોઈ પણ ટાંકીમાં 5 મિનિટ પણ વધારે પાણી ના જાય, 1 કલાક પછી ઓટોમેટિક બંધ થઈને આગળના ટાંકીમાં જતું હોય, એ સિસ્ટમ બી બંધ થઈ ગયેલી છે. એમાં બી કરોડો રૂપિયા વપરાઈ ગયા છે. અને બે દિવસ સુધી જ્યારે તમે છાનીમાં પાણી આપતા હોય, 3 કલાક છાનીમાં આપો છો, તઈ નાગરવાડામાં પાણી આપો છો, તો અમારા વિસ્તારમાં કેમ નહીં? અમારું એવું કહેવું છે કે તમામ લોકોને સરખા ભાગે અને સરખી રીતે પાણી આપવાની ખરેખર જવાબદારી પાણી પુરવઠાની હોય છે. પણ આ પાણી પુરવઠાના ભૂલના લીધે, અધિકારીઓના ભૂલના લીધે અમારા વિસ્તારના 40-45,000 લોકોને 2 દિવસથી પાણી વગર વંચિત રહે છે. એટલે અમારી એવી માગણી છે કે અમે લાલબાગ ટાંકીમાં આવીને આજે ત્યાં બેઠા છે, જ્યાં સુધી અમારા વિસ્તારના લોકોને પૂરતા પૈસાથી પાણી નહીં મળે ત્યાં સુધી અમે અહીં બેહી રહેવાના. પાણી નથી મળ્યું, શું કારણે પાણી નથી મળ્યું? હવે આપણા સંપની અંદર આવક ઓછી છે અને આ લેવલ અત્યારે ચાલુ કર્યું છે. અમે 11:30 અમે પંપિંગને કરીને પાણી આપવાના છે. આપણા સમમાં આવક ઓછી હોવાના કારણે અમે પંપિંગ કરી શક્યા નથી. આના કારણે આવક ઓછી થઈ છે પાણી? હવે એમાં એવું કે છે કે અમારે ઉપલે અધિકારીને જાણ કરી તો કે ફ્રેન્ચવેલો બંધ થયેલા છે એટલે આવક ઓછી છે. ગઈકાલે બી પાણી નથી? હા, ગઈકાલે બી બંધ હતું. તો આના લીધે કેટલી પબ્લિકને તકલીફ પડી રહી છે એના વિશે તમે શું કહો? હવે અમે તો અમારા ઉપલી અધિકારીને જાણ કરી કે સાહેબ આગળની ટાંકીઓ પર કંટ્રોલ કરાવીએ. અમે ભાઈ સવારે ફોન કર્યા બધી ટાંકીઓ પર કે કંટ્રોલ કરતાં કરતાં અમારી ટાંકી પર પાણી આવે એવી વ્યવસ્થા કરવાની વાત કરી. કેટલો સમય લાગશે પાણી પાછું મળતા? હવે અમે શું છે કે લેવલ અમારું થાય એ પ્રમાણે અમે પાણી આપીશું. હાલ કેટલું લેવલ અમારું? અત્યારે અમારો 10 ફૂટ જેવી ટાંકી થવા આવી છે અને સંપની અંદર 2.5 ફૂટ ટાંકી છે. આવક ચાલુ છે. મોતીભાઈ રાઠવા, સિનિયર ઓપરેટર. રિપોર્ટર મહેન્દ્ર સોલંકી, વડોદરા.